પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉજવણીના ભાગરૂપે ગોધરા શહેરમાં વ્યસન મુક્તિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં ગોધરા શહેરમાં વ્યસન મુક્તિ રેલીનું આયોજન બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોધરા તરફથી કરવામાં આવ્યું હતું. ગોધરાની બામરોલી રોડ પર આવેલા શારદાબાલ મંદિરેથી રેલીનું પ્રસ્થાન કરાયું, જેમાં રેલીમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના વીસી પ્રતાપસિંહ ચૌહાણ, ગોધરાના ધારાસભ્ય શ્રી રાહુલજી સ્વામિનારાયણ મંદિર ભગવાન પૂજા આરતી કરીને રેલીમાં તેઓ પણ જોડાયા હતા. બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ગોધરા ખાતે બ્રહ્મજીવન સ્વામી, કોઠારી સ્વામી અને બીજા અનેક સંતો મહંતો આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગોધરા ખાતે વ્યસનમુક્તિની રેલી કાઢવામાં આવી. રેલી દ્વારા સમાજની અંદર વ્યાપેલા વ્યસનરૂપી દૂષણ માનવજીવનને કેવી રીતે ભરખી જાય છે અને આ વ્યસનોથી અનેક યુવક યુવતીઓ પોતાના મોતના મોંમાં ધકેલાઈ જતા હોય છે તે સમજાવી ખૂબ જ સુંદર પ્રયત્ન કર્યો હતો સમજાવવાનો. આ રેલીમાં વિવિધ ફ્લોટ દ્વારા તમાકુ, બીડી, સિગારેટ, દેશી દારૂ, વિલાયત દારૂ, ગાંજો, ચરસ, અફીણ આ બધા વ્યસનોથી ભારતની યુવાનોની ખોખલી બનાવી રહ્યું છે ભારતનું ભવિષ્ય, તેમ તેમણે જણાવ્યું હતું. તેમાંથી બચાવવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તેનાથી બચવા માટે, પરિણામોથી બચવા માટે, યુવાનોને સાચી દિશામાં લઈ જવા માટે, નિર્વ્યસની બનવા માટે હંમેશા બોચાસણ સ્વામી સ્વામિનારાયણ સંસ્થાએ અદ્ભુત કાર્ય કરી રહ્યા છે. આજની રેલીમાં સહ્ય તાપ હોવા છતાં હજારોની સંખ્યામાં નાના બાળકો, યુવાનો, યુવતીઓ જોડાયા હતા અને વ્યસનમુક્તિની આલાહક જગાવી હતી. ગોધરાની અંદર વિવિધ સ્થળોએ આ રેલીનું ભવ્ય સ્વાગત થયું હતું. સંતો મહંતોની હાર પહેરાવી તેમનું સન્માન કરાયું. ચિત્ર સિનેમા રોડ પર આશિત ભટ્ટ, દિનેશ પટેલ, મિતેશભાઈ પટેલ, રમેશભાઈ બારિયા, મનોજભાઈ મારવાડી વગેરે આગેવાનો સંતોને હાર પહેરાવી સ્વાગત કર્યું અને સમગ્ર સમાજ નિર્વ્યસની બને તેના માટે જે બીએપીએસ સંસ્થા ભગીરથી કાર્ય કરે છે તેને બિરદાવવામાં આવી હતી અને વ્યસનમુક્તિના શપથ પણ લેવામાં આવ્યા હતા, સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા. રેલી ગોધરા શહેરના વિવિધ માર્ગો પર ફરી ભૂરાવાવ રામનગર ખાતે આવેલા બીએપીએસ મંદિર ખાતે તેનું સમાપન કર્યું હતું. વ્યસન મુક્તિ અંતર્ગત મહત્વની આ રેલી યોજાઈ હતી. પંચમહાલ જિલ્લાના ગોધરામાં સફાઈ કામદારોની માગણીઓને લઈને છેલ્લા 5 દિવસથી હડતાલ પર ઉતરી આવતા શહેરમાં વિવિધ સ્થળોએ એવું કરડા જોવા મળ્યા હતા જેનો આવ્યો અંત. ગોધરા નગરપાલિકામાં ફરજ બજાવતા કાયમી અને રોજમદાર સફાઈ કામદારો સહિત પેન્શનરો પણ પોતાની માગણીઓને લઈને હડતાલ પર ઉતરી આવ્યા હતા. છેલ્લા 4 માસથી પગારથી વંચિત સફાઈ કામદારોની હાલત કફોડી બનતા વ્યાજે નાણાં લાવી પોતાના પરિવારનું ભરણ પોષણ કરવા મજબૂર બન્યા હતા. પોતાની માગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી આવતા ગોધરા શહેરના મુખ્ય માર્ગો ઉપર ગંદકીનું સામ્રાજ્ય ફેલાઈ ગયું હતું. સફાઈ કામદારની હડતાલના પગલે શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગલા પણ નજરે પડતા હતા. ગોધરા નગરપાલિકા સફાઈ કામદારોના પગાર, પીએફના નાણાં ભરતી જેવા પ્રશ્નોને લઈને છેલ્લા 5 દિવસથી ગોધરા નગરપાલિકાના કામદારો હડતાલ પર ઉતરી આવ્યા હતા, જેના પગલે અમદાવાદથી આવેલા યુનિયનના નેતાઓને પાલિકા વચ્ચે 2-3 કલાકથી આ મુદ્દાઓ પર ચર્ચા ચાલી હતી, જેમાં કામદારોએ તેમના 5 માગણીઓ મૂકી, જેમાં બાકી રહેલ પગાર ચૂકવણીનો, પીએફના નાણાં જમા કરવા, પગાર સ્લીપ આપવી, હાજરી કાર્ડ આપવા, તેમજ સાફ સફાઈ માટેના સાધનો આપવાની માગણી કરી હતી. આમ યુનિયનના નેતા, સફાઈ કામદારો અને પાલિકા વચ્ચે બેઠકમાં તમામ માગણીઓ સ્વીકારાતા કામદારોએ હડતાલને સમેટી લીધી હતી અને કામદારોની માગણીઓમાં બાકી રહેલ પગાર 1 જુલાઈ પહેલાં ચૂકવવાનો, પીએફના કેવાયસી માટે 5 કામદારોની ટીક કમિટી બનાવવી, હાજરી કાર્ડ કામદારોને આપવામાં આવશે, તેમજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈના સાધનો માટે ટેન્ડર પ્રક્રિયા કરીને મંગાવવામાં આવશે. આમ 5 દિવસની સફાઈ કામદારોની હડતાલનો સુખદંત આવતા આજરોજ મંગળવારથી શહેરની ગંદકી તથા કચરો સાફ સફાઈનું કામ રાબેતા મુજબ શરૂ કરવામાં આવ્યું હતું. આથી નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. પાલીખંડા પ્રાથમિક શાળામાં યોગ દિવસની ઉજવણી.
21 જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હોવાથી શહેરા તાલુકાના પાલીખંડા ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વમાં આજે યોગ દિવસ ઉજવાઈ રહ્યો છે તેનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શિરે જાય છે, જેમણે ભારતીય સંસ્કૃતિના બહુમૂલ્ય ધરોહરને વિશ્વસ્તરે પહોંચાડ્યું છે. આ યોગ શિબિરનું આયોજન શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ સાથે મળી યોગ દ્વારા બાળકોને યોગનું મહત્ત્વ સમજાવ્યું હતું. વિદ્યાર્થીઓ પણ વિવિધ યોગ કર્યા હતા. તેમાં યોગથી થતા ફાયદાઓ અને વિશેષતાઓ વિશે વિગતવાર સમજૂતી આપવામાં આવી હતી. બાળકોને દરરોજ વહેલા ઉઠીને થોડી વાર માટે યોગ પ્રાણાયામ કરવાની સૂચનાઓ આપવામાં આવી હતી, જેથી આપણે નિરોગી રહી શકીએ. તેમજ શાળાના આચાર્ય દ્વારા વિગતે શાળાના બાળકોને યોગ કરવાથી શું ફાયદા થાય છે તેના વિશેના ફાયદાઓની વિગતે માહિતી પણ આપવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસ નિમિત્તે અમારી પાલીખંડા પ્રાથમિક શાળામાં 300 બાળકો, 10 શિક્ષકો, સીઆરસીસી, એસએમસીના સભ્યશ્રીઓ અને ગામના અન્ય વાલીજનો સાથે યોગ નિદર્શન કરવામાં આવ્યું અને સાથે સાથે વિશ્વ આખો વર્ષ સમગ્ર વર્ષ દરમિયાન નિયમિત અડધો કલાક સવારમાં યોગ કરે એવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી. વિશ્વ યોગ દિવસની સમજૂતી પણ આપવામાં આવી. 2015ની સાલમાં આપણા ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને સપનાને સાકાર કરવા માટે વિશ્વના 177 દેશોની મંજૂરી બાદ વિશ્વ યોગ દિવસની જાહેરાત થઈ એની અમે પણ ખુશી વ્યક્ત કરીએ છીએ અને અમે બાળકો સાથે 365 દિવસ નિયમિત રીતે યોગ કરવાની સંકલ્પનાબદ્ધ છીએ. પટેલ દિલીપકુમાર શાંતિલાલ, મુખ્ય શિક્ષક, પાલીખંડા. યોગ ભારતીય સમાજ મેં હજારો સાલ પહેલે વિકસિત હુઆ થા, ઉસકે બાદ સે લગાતાર ઇસકા અભ્યાસ કિયા જા રહા હૈ. ઇસમેં કિસી વ્યક્તિ કો સેહતમંદ રહેને કે લિયે વિભિન્ન પ્રકાર કે રોગ ઓર અક્ષમતાઓ સે છુટકારા પાને કે લિયે વિભિન્ન પ્રકાર કે વ્યાયામ શામિલ હૈ. યહ ધ્યાન લગાને કે લિયે મજબૂત વિધિ કે રૂપ મેં ભી માના જાતા હૈ, જો મન ઓર શરીર કો આરામ દેને મેં મદદ કરતા હૈ. દુનિયા ભર મેં યોગ કા અભ્યાસ કિયા જા રહા હૈ. ભારત મેં હર સાલ 21 જૂન કો યોગ દિન મનાયા જાતા હૈ. યોગ કરને સે મન કો શાંતિ મિલતી હૈ, શારીરિક ઓર માનસિક આરામ મિલતા હૈ, તનાવ ઓર ચિંતા કો ભી કમ કરતા હૈ. યોગ સે હમારી માંસપેશિયા મેં લચીલાપન આતા હૈ, પાચન તંત્ર ઠીક હો જાતા હૈ, મન